ઓલપાડ તાલુકાના મોર ગામની હાઈસ્કૂલના જીર્ણોદ્ધાર માટે ગાયત્રી પરિવાર દ્વારા દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલપાડના મોર ગામની હાઈસ્કૂલના જીર્ણોદ્ધાર માટે ગાયત્રી પરિવાર અને વાલી મંડળ દ્વારા આયોજિત દેવી ભાગવત કથાના પ્રાગટ્ય પ્રસંગ ચોંગીપુરાના કોમ્યુનિટી હોલ ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ કથામાં વ્યાસપીઠ પરથી પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લ રસપાન કરાવશે.
પાર્વતીજીના ચરણોમાં વંદના કરતા, મા ભવાનીની આરાધન કરતા કરતા જે મંત્રનો ઉચ્ચાર કર્યો એ ચોપાઈનો, મેરે પ્યારે ભાઈ બહેન, આ પાવન સ્થાન ઉપર આપણે આટલા દિવસથી જાપ કરી રહ્યા છીએ. એ મંત્ર સિદ્ધ ચોપાઈ હૈ, આ કોઈ સામાન્ય શબ્દો નથી. કારણ કે સીતાજી પણ આદ્ય શક્તિ છે અને પાર્વતી પણ આદ્ય શક્તિ છે, બે પરાશક્તિ પરા અંબા સ્તુતિ કરે એમ દર્શન આ ચોપાઈમાં. હે ગિરિરાજ કિશોરી, હે હિમાચલ પુત્રી, શંકરની સામે ચકોરની જેમ ધ્યાન રાખીને બેસનારી, જય ગજવદન શરાનન માતા, બોલીએ જય ગજવદન શરાનન માતા. ગજવદન એટલે ગણપતિ અને શરાનન એટલે કાર્તિક સ્વામી. ગણપતિનું નામ ગજવદન કીધું છે. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગઈકાલે આપણે ગણેશ પ્રાગટ્ય ઉત્સવ ઉજવી ગયા, અદભુત દર્શન. ગણપતિ આવે ત્યારે શું થાય? ગણપતિ એકલો થોડો આવે, કોણ આવે? સંસારમાં બહુ વિષમ પરિસ્થિતિ છે.
જે વાત કરી રહ્યો છો એ કઈ સામાન્ય ઘટના નથી. આમ ધાર્મિક માણસ, આમ મોટો માણસ, આમ 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 જાઓ એ આગળ પડતો. માનું નામ આવે તો મોઢું બગડી જાય. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, લખો કમાતા હે મામા પૂજે નાઠયા, લખો કમાતા હે મામા પૂજે નાઠયા, એ લાખ નહીં